मॉर्निंग स्टूडेंट्स હું પોયમ સરઠિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાંથી તમારું વેલકમ કરું છું. સ્ટુડન્ટ્સ, આજે આપણે ફોર્થ ગ્રેડમાં સેકન્ડ લેક્ચર લઈ રહ્યા છીએ અને ચેપ્ટર શું છે? કસ્તુરબા છે, પૂરક વાચન. પૂરક વાચનના અમુક પાર્ટ જે છે, અમુક લેશન આપેલા છે, જે શું છે તો કે એવી નોલેજ, એવી જાણકારી એમના વિશેની કંઈક એવી જે હાઇલાઇટ હોવા છતાં પણ બધાને ખબર ના હોય. જેમ કે આપણા કસ્તુરબા. હવે કસ્તુરબા વિશે આપણે લાસ્ટ ટાઈમ લેક્ચરમાં સમજ્યા હતા કે કસ્તુરબા એ બહુ જ ધર્મપરાયણ સ્ત્રી હતા અને એ ખૂબ મક્કમ, પોતે જે ધારેલું કામ હોય એ પાર ના પડે ત્યાં સુધી એ જંપે નહીં. એમના માટે એમણે નકોડા ઉપવાસ કરેલા, જેલમાં ગયેલા અને સત્યાગ્રહની લડતમાં સ્ત્રીઓને એમણે એવી શક્તિ પ્રદાન કરી કે પોતે સ્ત્રી છે તો એ પોતાના રાઈટ માટે, હક માટે લડી શકવી જોઈએ. આપણે જ્યારે ગુલામ હતા ત્યારે તમને ખ્યાલ જ છે કે લાખો કરોડોની સંખ્યામાં લોકો છે એ શહીદ થયેલા છે, પોતાનો જીવ ગુમાવ્યો છે આપણા દેશને આઝાદી અપાવવા, જેમાં ગાંધીજી છે એમણે મોખરે સ્થાન ધરાવેલું છે. ગાંધીજીના પત્ની એટલે કે આપણા કસ્તુરબા. પણ કસ્તુરબા છે એ ગાંધીજીની સાથે સમોવડીએ કામ કરનારા હતા, છતાં પણ તમને કસ્તુરબા વિશે ઝાઝી જાણકારી કે નોલેજ ના હોય એ વસ્તુ આપણે આજે અહીં શીખવાના છીએ. અહીં આગળ રૂઢિપ્રયોગ છે જે આપણે સમજી લીધા છે, રિવિઝ કરી લઈએ. મોખરે રહેવું એટલે કે આગળ રહેવું. બા કસ્તુરબા છે એ હરેક કાર્યમાં ગાંધીજીના કે પોતે જાતે ઉપાડેલા કોઈ પણ શરૂઆત કરવાના કોઈ પણ કાર્યમાં કસ્તુરબા છે એ મોખરે રહેતા એટલે કે આગળ રહેતા હતા. દેહ પાડવો, મૃત્યુ થવું, દેહ પાડવો એટલે મૃત્યુ થવું, અવસાન થવું, મારી જવું એમ. દેહ પાડવો, કસ્તુરબાનો દેહ પડ્યો હતો જેલમાં, એ મૃત્યુ એમનું અવસાન થયું હતું એ આપણે સમજીશું. ઢીલા પડવું એટલે કે નરમ થવું. જ્યારે કસ્તુરબા જેલમાં હતા ત્યારે એમણે એવો પ્રણ લીધેલો કે કોઈ પણ બીજા વ્યક્તિનું ભોજન જમશે નહીં, બીજાએ બનાવેલું ભોજન અન્ન ગ્રહણ કરશે નહીં. અને એવી રીતે એણે નકોડા ઉપવાસ ચાલુ કર્યા. હવે જેલમાં તો જે બધાને મળતું હોય જ મળે, પોતે જાતે તો બનાવી ના શકે, પણ એને એવો પ્રણ લીધો તો એમણે એવું કહ્યું કે હું કોઈનું અન્ન પકાવેલું નહીં જમું, પણ ફળ જમીશ. હવે જેલમાં પણ ફળ આપે તો ઉપવાસ એમણે ચાલુ કર્યો. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ, પાંચ દિવસ એમ ચાલુ થયું. પછી જેલના લોકોને પણ, જેલરને અને આસપાસમાં બધાને દયા આવી અને એમના માટે થોડા ફળ અરેન્જ કરવામાં આવે, થોડા ફળ આપે છે. ત્યારે કસ્તુરબા છે થોડા ફળ ખાય છે પણ એટલાથી એને સંતુષ્ટિ થતી નથી, કેમ કે એટલા દિવસે ભૂક્યા હોય અને આટલા ફળ છે એ આખો દિવસ ખાવામાં ના ચાલે, પણ છતાંય કસ્તુરબાએ એમનો સ્વીકાર કર્યો. એટલામાંથી જેટલો મળ્યો એનો ચલાવી લીધો એમ. અને આવી રીતે એ ત્રણ મહિના સતત જેલમાં રહે છે. અને સત્યાગ્રહની શરૂઆત જ્યારે ગાંધીજી કરે છે, સાબરમતીના કિનારે એ આશ્રમ બાંધે છે જ્યાં લોકો વસવાટ કરતા ના હોય, બહુ ઓછા લોકો હોય, અને પછી ધીરે ધીરે તેની તરફ આવે છે. આ બધું જ છે શરૂઆત કરે છે ત્યારે કસ્તુરબા છે ગાંધીજીની મોખરે હોય છે, એનો પડકાર પણ એ ઝીલી લે છે. જેમ કે આનાકાની કર્યું, ઢીલા પડવું એટલે કે ત્યારે એ ઢીલા પડી ગયા હતા, નરમ થઈ ગયા હતા. આનાકાની કરવી, હા કે ના કરવી, કોઈ પણ કાર્ય સોંપવામાં આવે ત્યારે કરીશ, નહીં કરું, હા જોઈશ, ના નહીં થાય, આજ કરીશ, કાલે કરીશ, લખો કદાચ નક્કી નહીં, આવી આનાકાની કરવી અને બોલ ઉપાડી દેવો એટલે કે પડકાર ઝીલી લેવો.
ગાંધીજી જેવો બોલે દડાને બોલ નાખે પકડી લે બોલે વચન વાણી મેણ ગાંધીજી બોલ જેવો ગાંધીજી બોલ એમને નાખે કે કોઈ કાર્ય એવું સોંપે તે કસ્તુરબા છે તરત જ એના બોલ ઉપાડી લે તરત જ એમના પડકારે ઝીલી લે કે હા હું આ કાર્ય સોંપ કરીશ હા કે ના ના કાર્ય ના કરે તરત જ એ ઝીલી લે કે હું આ કરીશ વાતાવરણ ખીલી ઉઠવું તો વાતાવરણ જીવંત બની જવું કોઈના આગમનથી વાતાવરણ ખીલી ઉઠતું હોય છે જીવંત બની જતું હોય છે પ્રકૃતિ આખી છે એમ આપણને એમ રોમાંચક લાગવા માંડે કે આ પ્રકૃતિ પણ છે ને કોઈને આવવાથી જે આપણને પ્રિય હોય એવું વ્યક્તિ આવે ને તો જ વાતાવરણ આખું ખીલી ઉઠે પ્રકૃતિ આખી જીવંત બની જતી હોય છે હવે એના વિશે આપણે કસ્તુરબા વિશે વાંચતા વાંચતા દોઢ ફકરો છે એ પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યો હતો પહેલો મોટો અને પછીની થોડી લાઈનો હવે આજે આપણે આગળ જોઈએ બા જેલમાં તો ગયા પણ એમણે બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી જો ફળ મળે તો જ ખાવ નહીં તો ભૂખે દેહ પડે તો ભલે પડે ભૂખે દેહ પડે તો ભલે પડે કસ્તુરબાએ એવું નક્કી કર્યું હતું જેલમાં ગયા પણ એમણે નક્કી કર્યું બીજાના રાંધેલું હું નહીં ખાઉં ફળ મળે તો ખાઈશ પણ અને નિશ્ચય એવો કર્યો કે ગમે તે થાય ભલે મારે ભૂખે મરવું પડે મારો દેહ પડી જાય મારું મૃત્યુ થાય પણ હું બીજાનું રાંધેલું નહીં જ ખાઉં એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યો સત્તાવાળા એટલે કે જ્યાં જ રહેતા હોય જે વર્ક કરતા હોય જે સાચવતા હોય જેલરે આવી છે રસોઈવાળાએ આવી છે એમણે એમને પોતાનો એ નિશ્ચય એમણે જણાવી દીધો જેલ સત્તાવાળા મક્કમ રહ્યા જેલ સત્તાવાળા એટલે કે જેલના જે જેલર કેદીઓ જેલર હોય પણ એ મક્કમ રહે છે કે ના રે ના કેટલા દિવસ ભૂખ્યા રહેશે ભલે ને ભૂખ્યા રહે જોઈએ આપણે પણ એક દિવસ બે દિવસ કેટલા દિવસ ચાલશે એમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ બાના નકોડા ઉપવાસ શરૂ થઈ ગયા જેલવાળા ઢીલા પડ્યા બાય તો એક દિવસ બે દિવસ નકોડા ઉપવાસ એટલે કઈ પણ ખાવું કે પીવું નહીં એને નકોડા ઉપવાસ કહેવાય પાણી પી શકાય પણ ભોજન કઈ લેવું નહીં નકોડા ઉપવાસ કહેવાય તો આવી રીતે પોતે જે નિશ્ચય કરેલો હતો એમાં એ મક્કમ અડગ રહે છે અને જેલવાળા અડગ રહે છે પણ બાની સામે એ ઢીલા પડી જાય છે નરમ બની જાય છે એમને પણ એમના ઉપર દયા આવે છે અને પાંચ દિવસને અંતે બાને થોડા ફળ આપ્યા એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું પણ બાએ ચલાવી દીધું આ રીતે ત્રણ મહિનાનું સખત તપ કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હાડપિંજર જેવા બની આવ્યા આવા હતા ટેકીલા અને ધર્મ પરાયણ આપણા કસ્તુરબા બા આપણા કસ્તુરબા હવે પાંચ દિવસ પછી જેલ લોકવાળા લોકો એમને થોડાક ફળ આપ્યા અને બા છે એ થોડાક ફળથી એમનું પેટ ભરાયું નહોતું પણ એમણે ચલાવી લીધું અને આવી રીતે એણે ફળ ખાઈને ત્રણ મહિના સતત મક્કમ રહીને ત્રણ મહિના જેલમાં કાઢ્યા અને જેલમાંથી જ્યારે બા પાછા આવે છે ને બહાર ત્યારે એ સાવ સુકાઈ ગયેલા હોય છે અને એવા આપણા ટેકીલા અને ધર્મપરાયણ બા છે કસ્તુરબા ટેકીલા આપણે શબ્દ સમજૂતીમાં આ વર્ડ છે એ આવી ગયો છે કે ટેકીલા એટલે નિર્ણય ન બદલનાર સ્વમાન પોતાનો નિર્ણય છે ને મક્કમ બદલે ને કીધું હોય કે ભાઈ હું કોઈના ખાતું નહીં ખાઉં ફળ મને ખાઈશ એક દિવસ બે દિવસ પછી ચાલે નહીં તો મને ખાવા એવું નહીં ધર્મપરાયણ અને ટેકીલા એવા આવા આપણા કસ્તુરબા હતા ત્યારબાદ છે આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતીની નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો જ્યારે આફ્રિકાથી છે ગાંધીજી અહીંયા આવે છે પાછા વતનમાં ભારતમાં ત્યારે એ સાબરમતી નદી છે એમના કાંઠે એટલે કિનારે સત્યાગ્રહ આશ્રમ સ્થાપે છે બનાવે છે આજે સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે આજે એમને
ત્યારે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો હતો સાબરમતીના નદીના કિનારે, અને આજે એ સાબરમતી આશ્રમ તરીકે ઓળખાય છે। તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી, ને મકાન પણ બે ત્રણ। આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા। મેં કહ્યું હતું ને કે જ્યારે ગાંધીજી આશ્રમ સ્થાપે છે સાબરમતીના કિનારે, ત્યારે ત્યાં કોઈ જ વસવાટ નહોતો, લોકો રહેતા ન હતા, માંડ બે એક કે બે એવા ઝૂંપડા ઘર રહેતા જ્યાં લોકો રહેતા હતા, અને એ પણ જે સાબરમતીનું કામ કરતા હોય, આશ્રમનું કામ કરતા હોય એવા લોકો। ગામમાં કોઈ જ ત્યાં રહેતું ન હતું। આશ્રમની થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા રહેતા હતા। પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા, મજૂરોને મારીને કંઈક હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા। થી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા। કોઈને અવસર પડતું નહીં, રહેતું નહીં, ખાલી આ મજૂર જે કામ કરતા હતા આશ્રમનું તે રહેતા હતા। પણ એક દિવસ એવું બન્યું કે ચોર લૂંટેરાઓ જે હોય એ આ મજૂરને માથે થોડે સવાર થઈ જાય છે અને મારે છે, અને એમની પાસે જે કંઈ સામાન હોય, રૂપિયા કે જે કંઈ કપડાં લગતા, એ વસ્તુ લઈ અને મારી કૂટીને ભાગી જાય છે। એટલે મજૂર છે એ ગભરાઈ જાય છે, ડરી જાય છે। એક તો આપણી પાસે કંઈ હોય નહીં, રાત દી મહેનત કરી અને અહીંયા રહેતા હોય આનું કામ કરવા આશ્રમ, અને એમાં આ લોકો આપણને મારકૂટ કરીને આપણું હોય એ લઈ જાય, એટલે અધોગતિ, તે ડરી જાય છે અને ત્યાંથી એ કામ કરવાની આનાકાની કરે છે, હા કે ના કરે છે, કે હવે અમારું કામ કરું ન કરું વિચાર આવે તો આવી આનાકાની કરે છે। આપણી ત્યારબાદ ગાંધીજીએ આશ્રમના લોકોને એ કામ સંભાળી લેવા સૂચવ્યું। બાએ બાપુના બોલ ઉપાડી લીધા। બાપુએ એવું કહ્યું કે હવે મજૂર નાનાકાની કરે છે તો કોકને તો કામ સોંપવા દેવું પડશે ને। તો ત્યારે બાપુ છે બાને કહે છે, અને જેવા બાપુ છે એ બાને કહે છે કે બા તરત જ એમના બોલ ઉપાડી લે છે, એમનો પડકાર ઝીલી લે છે કે હા હું કરીશ। તે ડરાવણી જગ્યામાં, ડરાવણી જગ્યા શા માટે, કોઈ જ ના રહેતું હોય અને ચોર લૂંટેરાઓ છે, મજૂરને મારી ગયા છે, સામાન લઈ ગયા છે, તો આવી જગ્યા અગાઉપરું, અને ત્યાં બાને એકલા રીતે રહેવાનું કહેવામાં આવે, છતાંય ગાંધીજી છે એમને સોંપે કામને, તરત જ બા છે એમના વેણ છે ઉપાડી લે કે હા હું કરીશ। તો આવી ડરાવણી જગ્યામાં બા ગયા। બાને શું કામ આપવું એની મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ। બાએ કહ્યું કેમ કામ નથી બતાવતા, ગાયો માટે ગવા નથી ભરડવાના। જ્યારે બા ત્યાં આવે છે ત્યારે બાને જોઈને ત્યાં વ્યવસ્થાપક હતા, એટલે કે જેમની વ્યવસ્થા ગોઠવણ જે કરતા કે આ કામ આ કરે આ પેલું કરે, એ લોકો બાને જોઈને કામ સોંપતા નથી। એને એમ થાય છે કે અમને શું કામ આપવું એવી મૂંઝવણ થઈ, મૂંઝવણ થવી એટલે કે આપણે આમ નક્કી ન કરી શકીએ કે અમને શું કામ। તો ત્યારે બા એમને કહે છે કે કેમ મને કામ નથી આપતા તમે, ગાયોને માટે ગવાર નથી ભરડવાનો। ગવાર આવી ગયો છે શબ્દ ગુવાર, જે વનસ્પતિ હોય છે જેમને સબ્જી બનાવીએ છીએ, પણ ગાયોને ખાવા માટેનો એ ગવાર બીજો હોય છે। તો એમ કહે છે કે ગવાર નથી ભરડવાનો, એ ગુવાર વાઢવાનો નથી, કાપવાનો નથી ગાયો માટે, અને તેમણે ઘંટીનો કબજો લઈ લીધો। નાનકડા નાજુક બાંધાના બાને દળતા જોઈને સૌને ભારે ઉત્સાહ આવ્યો અને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું। આવી રીતે બા છે પોતે જાતે જ પોતાને કામ, એને ખબર પડે ને કે આ લોકો કામ મને સોંપી નથી શકતા, ત્યારે જાતે કામ છે એ લઈ લે છે। કહે છે કે ગાયોને માટે ગવાર નથી ભરડ્યો અને દળ ઘંટીએ જાતે લઈ લે છે કે હું ઘંટીનું કામ એ લઈ લઈશ, એ દળવાનું કામ ચાલુ કરે છે। ત્યારે એવા નાનકડા નાજુક એવા બા, કારણ કે નાની ઉંમરમાં એમને મેરેજ થઈ ગયા હતા, સગર લગ્ન થઈ ગયા હતા બંનેના, બાપુના અને બાના, અને બા છે એ એવા નાનકડા આટલા મોટા કાર્યો કર્યા હતા, નાની ઉંમરે જેલમાં ગયા હતા,
પણ એ બધા મહાન કાર્યો હતા અને એમનું નાનકડું આ શરીર કાયા જ હોય અને આ લોકો જોતા જ રહી જાય છે એનો ઉત્સાહ જોઈને ને એ પણ દંગ રહી જાય છે કે બા છે એ આખું દળવાનું કામ છે એ આખું પોતે હાથમાં લઈ લે છે અને બા દળતા જોવે બધા જ બાને જ્યારે દળતા જોવે છે ને ત્યારે એ લોકોનો બાનો ઉત્સાહ જોઈ અને આ બધા જ એને વર્ક કરવા માટે કામ કરવા માટે પ્રેરાય છે અને આખું વાતાવરણ છે એ ખીલી ઉઠે છે વાતાવરણ ખીલી ઉઠવું એટલે કે વાતાવરણ જીવંત બની જવું જ્યાં કામ કોઈને કરવું ના હોય જ્યાં તું કર એવું ચાલતું હોય ત્યાં બા લાવો હું કરું એવું ચાલે ત્યારે વાતાવરણ છે એ જીવંત બનતું હોય છે કામથી ભાગો ને ત્યારે તમારું વાતાવરણ તમારું મૂળ અને તમને જોઈને આસપાસના લોકોનું બધાનું બગડતું હોય છે કામ ચોરી ક્યારેય ન કરતા તમને કોઈ તમને વહાલા તમે ક્યારે લાગો વાતાવરણ તમે તમારી હાથે એવું વિકસાવી શકો એવી આપણામાં ત્રેવડ હોય છે તાકાત હોય છે અને એ આપણને મનુષ્યને જ આપ્યું છે ભગવાન પશુ પ્રાણી જીવ એ કઈને નથી આપ્યું ખાલી મનુષ્ય જીવને આપ્યું છે કે આખું વાતાવરણ આપણે ખીલવી ઉઠી બાપુજી સેવાગ્રામ હતા ને બા છે મોરલી બા મરોલી ગયા હતા ત્યાંથી ત્યાં આવવાના હતા જે ગાડીમાં ત્યાં આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં એ ટાપટી વેલી ગાડી સુરતથી આવતી હતી બા સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું બા અત્યારની ગાડીએ તો આવશે ને બા છે પોતે સેવાગ્રામ હતા સેવા કરતા હતા અને બા છે મરોલીથી આવતા હતા આવવાના હતા અને એ આવવાની રાહ જોઈને એની એક બહેન પણ છે એક બહેન છે એની આ રોકાણી હતી કે બા હમણાં આવશે હમણાં આવશે પણ બાને મોડું થઈ ગયું એટલે ટાપતી વેલી ગાડી જે ટ્રેનનું નામ છે એ સુરતથી આવવાની હતી બા એમાં આવવાના હતા પણ એ આવી ન શક્યા એટલે ત્યાં અત્યારે ગાડીમાં બહેન જે રોકાણી છે બાપુજીને પૂછે છે કે બા અત્યારે આવશે ને ત્યારે બાપુજી સરસ જવાબ આપે છે બા અત્યારે ગાડી એ તો આવશે ને સાંજની ગાડી મુંબઈ થઈને આવતી હતી અને એ રસ્તે આવતા બધું પૈસા ખર્ચવા પડે એમ હતું પહેલી બહેનનો સવાલ સાંભળતા બાપુએ કહ્યું જો બા પૈસાદારના બા હશે તો અત્યારે આવશે ને ગરીબોના બા હશે તો ટાપટી વેલીમાં સવારે આવશે અને ખરેખર બા બીજા દિવસે સવારે જ આવ્યા ને સૌને લાગ્યું કે બા સાચે સાચું ગરીબોના લોકોના બા છે કેવો સરસ જવાબ આપે છે કે પેલી બહેન જપુ રોકાણી છે બાને મળવા એ કહે છે બાપુને કે બાપુ બા અત્યારે આવશે ને જો અત્યારે નીકળવું હોય તો મુંબઈથી આવનારી એ જે ટ્રેન છે એ ખૂબ જ પૈસાદાર લોકો હોય ને એમાં આવે એમાં પૈસા ઝાઝા લાગે એટલે બાપુ કહે છે કે જો બા છે એ ગરીબોના બા હશે તો ટાપટી વેલીમાં બીજા દિવસે સવારે આવશે અને જો પૈસાદારના હશે બા તો એ અત્યારે આવશે અને ખરેખર બા છે એ વહેલી સવારની ટાપટી વેલીની ટ્રેન જે છે એમાં જ આવ્યા અને જ્યારે આવે છે ને ત્યારે એમ કહે છે કે ના બા છે ખરેખર આપણા ગરીબોના સૌના બા છે પૈસાદારના બા નથી આવા આપણા બાપુજીના જીવન સાથી હતા અત્યારે નથી એટલે કહે છે તો આવા બા જે છે બાપુજીના જીવન સાથી હતા એટલે કે પત્ની હતા એના અર્ધાંગની હતા એમની સાથો સાથ રહેનારા તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતી 1942ની હિંદ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના આગા ખાન મહેલમાં તે કેદી બનીને ગયા હવે આવી રીતે ગાંધીજીની સાથે હર કદમ એમનો સાથે રહેનારા હર બોલ એમનો ઝીલનારા એવા અખૂટ શક્તિ અને શ્રદ્ધાવાળા 1942માં જ્યારે હિંદ છોડોની લડત આવી ને હિંદ છોડો લડત એટલે કે હિન્દુસ્તાન ભારત છોડો અંગ્રેજો એવી લડત જ્યારે આવી હતી ત્યારે બાપુજી છે એ સાથે પૂનાના આગા ખાન મહેલમાં એ કેદી બનીને ગયા હતા
પૂનાના આગાખાન મહેલમાં કસ્તુરબા કેદી બનીને ગયા હતા. ત્યાં જ 22મી ફેબ્રુઆરી 1944ના રોજ એમનો દેહ પડ્યો. 42માં આગાખાનમાં પૂનાને આગાખાનમાં જેલમાં ગયા બાપુજી માટે અને એમની સાથે કેદી બનીને ગયા અને 22 ફેબ્રુઆરી 44ના રોજ 42માં ગયા અને 44ના રોજ એમનો દેહ પડ્યો એટલે એમનો મૃત્યુ થયો હતો. અને આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ બન્યું છે. આજે જ્યારે કસ્તુરબા ત્યારે ગયા હતા અને એમનો 1944માં જ્યારે એનું અવસાન થયું, દેહ પડવો એટલે મૃત્યુ થવું, અવસાન થવું, તો જ્યારે એમનું અવસાન થયું હતું ત્યારે એ જગ્યા છે ભારતમાંનું એક આજે પવિત્ર તીર્થ ગણાય છે. આવા હતા આપણા કસ્તુરબા. એમના વિશે ઘણું બધું જાણવા જેવું ને સમજવા જેવું છે. એમની અંદર જે અકૂટતા ભરેલી છે, જે અવિસ્મરણીય છે, જે કહી ન શકાય, સમજી ન શકાય, અવર્ણનીય છે, વર્ણવી વર્ણા શકાય એટલા એના મહાન કાર્યો છે. જે કસ્તુરબા છે, જે બાપુજી છે, બાપુ આપણા છે, એમ એ તો એક પુરુષ પણ એક સ્ત્રી થઈને જે બાય કામ કર્યું છે એ તો અવિસ્મરણીય છે. તો આવી રીતે કસ્તુરબાનો આ થર્ડ છે, આપણો સેકન્ડ છે કસ્તુરબા પૂરક વાચનમાં, એમાંનો બીજો લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર આપણે ત્રીજા તરફ જવાનું છે, સોનેરી પંખી. આના શબ્દ સમજૂતી અને રૂઢિ પ્રયોગ છે એમાં તમને સમજાવી દીધા છે, બરાબર. તમારે શું કરવાનું છે તો આ રૂઢિપ્રયોગ શબ્દાર્થ છે, શબ્દ સમજૂતી સીડબલ્યુની નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. ઠીક છે, ચલો ત્યાં સુધી આવજો. નમસ્તે.